તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે આ જે વન્ય જીવો છે એ વન્ય જીવો ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ ધસી આવે છે. સ્વાભાવિક જ તે આપણે જ વિચારીએ કે આપણે માનવો બધા બુદ્ધિશાળી પ્રાણી ગણાઈએ, બરાબર. અને આપણે પણ જો એક બે દિવસ ભૂખ્યા રહ્યા હોઈએ તો સ્વાભાવિક આપણા સ્વભાવમાં, આપણા વર્તનમાં બધામાં પરિવર્તન આવે. તો આ વન્ય જીવો તો અબોલ, અને એમ કહી શકાય કે મૂંગા છે, એ સ્વાભાવિક ખોરાકની શોધમાં જો માનવ એના આશ્રય સ્થાનો છીનવી લે તો એ ખોરાકની શોધમાં માનવ વસાહતો તરફ ધસી આવે, એ બાબત સહજતાથી સમજી શકાય એવી છે. પણ અહીંયા આવી અને એ પશુઓનું મારણ કરે છે અને ક્યારેક ક્યારેક માનવો સાથે પણ અથડામણ થાય છે અને સંઘર્ષ ઊભો થાય છે. ઘણીવાર માનવોના પણ જીવ જતા રહે છે અને ઘણીવાર પ્રાણીઓ પણ મૃત્યુ પામે છે. તો આવું ન થાય, દરેક વન્ય જીવો એમ કહી શકાય કે સુરક્ષિત રહે અને એને સંરક્ષણ પૂરું પાડવામાં આવે તો ભારતીય વન્ય જીવન વધુ વિકસિત થઈ શકે એમ છે. કારણ કે દુનિયાની અંદર વન્ય જીવોમાં એમ કહી શકાય કે આપણી પાસે ઘણું બધું વન્ય જીવન વિવિધતાવાળું છે. ભારત પાસે જે વન્ય જીવોમાં વિવિધતા રહેલી છે, વિશ્વના કોઈ દેશ પાસે ભાગ્ય જેવી વિવિધતા હશે. તો વન્ય જીવ સંરક્ષણના ઉપાયો કેવા કેવા? કારણ કે એને સંરક્ષણ તો પૂરું પાડવું જ પડે. જો સંરક્ષણ પૂરું ન પાડો તો આજે જે વન્ય જીવો વિનાશ થવાના આરે છે, આવતીકાલે એટલે કે ભવિષ્યમાં એ નામશેષ પણ થઈ જાય. અને એમ કહી શકાય કે આપણે જ્યારે ભાવિ પેઢીને એના વિશે સમજાવવું હોય તો એના વિશેના ચિત્રો બનાવવા પડે, અથવા એના પિક્ચરો ઉતારેલા હોય તો એ બતાવવા પડે. તો એ બધું આપણી પાસે હોય તો આપણે એને સમજાવી શકીએ. પણ પ્રત્યક્ષ તો એ બતાવી શકીએ જ નહીં. તો આવું ન થાય, ભવિષ્ય આપણું, આપણી જે ભાવિ પેઢીને છે એની માટે આપણે એમ કહી શકાય કે આ વન્ય જીવોનો સાવ નષ્ટ ન થઈ જાય અને ભાવિ પેઢી એને સારી રીતે ઓળખી શકે, એને સમજી શકે, એનું મહત્ત્વ જાણી શકે, એટલા માટે વન્ય જીવોના સંરક્ષણ માટેના ઉપાયો કરવા ખૂબ જરૂરી બની જાય છે. હવે આપણે જોઈએ કે વન્ય જીવોના એમ કહી શકાય કે જે આ ઉપાયો છે સંરક્ષણ માટેના, એને કાયદા દ્વારા રક્ષણ પણ આપવું જોઈએ. કારણ કે જો કાયદો હશે તો જ લોકો એમ કહી શકાય કે કાયદામાં રહેશે. કાયદા એટલા ફાયદા, આપણી કહેવત છે ગુજરાતીઓમાં કે જેટલા તમે કાયદા બનાવો એટલા ફાયદા. પણ હા, જરૂર છે કે એ કાયદા બનાવ્યા પછી એનો અમલ પણ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. તો ચાલો જોઈએ આપણે વન્ય જીવ સંરક્ષણના ઉપાયો. જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. પહેલી જ વાત કરી દીધી છે કે જંગલ વિસ્તારોની જાળવણી કરવામાં અને તેમાં સતત ઉત્તરોત્તર વધારો થાય એવા હેતુથી લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. લાંબા ગાળાનું ચુસ્ત આયોજન છે ને, એ હાથ ધરવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્ય જીવોના સંરક્ષણાર્થે ખાસ અહીંયા કીધું છે કે જંગલ વિસ્તારો અને વન્ય જીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. જંગલ વિસ્તારો અને વન્ય જીવોના સંરક્ષણાર્થે ખાસ તો અહીંયા આપણને કીધું છે કે વન્ય જીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું જોઈએ. મેં હમણાં જ વાત કરી કે કાયદા એટલા ફાયદા, અને જેટલા કાયદા બનાવો એનું અમલીકરણ પણ ચુસ્તપણે થવું જોઈએ. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમ યોજવા જોઈએ.
વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ છે, સંગઠનો છે, એમણે આ ટોચની બાબત, ટોચની અગ્રતા એ આ બાબતને ગણી અને જનજાગૃતિ માટે કાર્યક્રમ યોજવા જોઈએ. શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. એટલે કે શાળા જે છે એની અંદર ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની અંદર આ મુદ્દાઓનો સમાવેશ કરી અને ભાવિ નાગરિકો, એમ કહી શકાય, કોઠારી કમિશનનું વાક્ય છે કે ભારતનું ભાવિ ભારતના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. તો ખાસ એ માટે જે ભાવિ નાગરિકો તૈયાર થઈ રહ્યા છે એને એનું મહત્ત્વ સમજાવવું જોઈએ અને એમના પ્રત્યે જાગૃતિ ફેલાવવી જોઈએ. ત્યારબાદ એમ કીધું છે કે વિકાસ યોજનાઓ, ખાસ કરીને અહીંયા એક શબ્દ વાપરેલો છે, કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. અને અહીંયા એમ કીધું છે કે કોઈ જ્યારે વિકાસલક્ષી કાર્યો થતા હોય એ વિકાસલક્ષી કાર્યોને ધ્યાનમાં રાખી અને ભવિષ્યમાં એની કોઈ પર્યાવરણ પર અસર ન પડે એ બાબતની પણ નોંધ રાખવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. જે વૃક્ષો એમ કહી શકાય કે જંગલ બહારના છે તો એ વૃક્ષોને કપાતા અટકાવવા પણ એટલા જ મહત્ત્વના છે. તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીના માળા બનાવવાનું અસ્તિત્વ છે. તેના પોલાણો અને ડાળખીઓ ખાસ કરીને માળા બનાવવાનું સ્થાન છે, એમ અહીંયા કીધું છે. યાયાવર અને જળાશયી એટલે કે જળકાંઠે વસતા જે પક્ષીઓ છે એને જરૂરી પરિવેશ, તળાવ, ખેતર શેઢાની તળાવડી કે જળપ્લાવિત વિસ્તારોમાં ખાસ કરીને એની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને અહીંયા પ્રદૂષણની વાત આવેલી છે, એટલે કે પ્રદૂષણને ઘટાડવા માટે જે સક્રિયપણે કામગીરી કરવી જોઈએ એ જરૂરી છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને વ્યવસ્થાપન, ખાસ કરીને હું કીધું સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ. એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો, એ વાતને આપણે સમજી શકીએ છીએ કે જુદા જુદા મુદ્દાઓની પ્રત્યે જાગૃતિ ફેલાવવાની જરૂરી છે. એક તો કાયદાનો અમલ ચુસ્તપણે થવો જોઈએ, વિદ્યાર્થીઓ એનું મહત્ત્વ જાણી શકે એટલે એના પાઠ્યક્રમોમાં એ અભ્યાસક્રમ તરીકે દાખલ થવો જોઈએ. ત્યારબાદ જે જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ છે એમણે એના પ્રત્યે જાગૃતિ ફેલાવવી જોઈએ. ખેતીમાં જે જંતુનાશક દવાઓ વપરાય છે એની બદલે જૈવિક કીટનાશકો, એમ કહી શકાય કે એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. આમ જોઈએ તો જુદી જુદી જગ્યાએ સક્રિયપણે જો કામગીરી કરવામાં આવે તો અવશ્ય એમ સમજી શકાય છે કે વન્યજીવોના સંરક્ષણ એમને પૂરું પાડી શકાય એમ છે. ત્યારબાદ આપણે જોઈએ વન્યજીવોના સંરક્ષણ માટે લેવાયેલા પગલાં, કે ભાઈ વન્યજીવોના સંરક્ષણ અંગે કેવા કેવા પગલાં લેવાયેલા છે. તો જોઈએ આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. પહેલું જ વસ્તુ કે કાયદા દ્વારા જ એમને રક્ષણ આપવામાં આવેલ છે. મૌર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવાયા હતા. અહીંયા મૌર્ય યુગ આથી હાડી 2400 કે 2500 વર્ષનો સમયગાળો કહેવામાં આવેલો છે કે આ જે મૌર્ય યુગ છે એ મૌર્ય યુગના મહાન રાજા અશોક, સમ્રાટ અશોક, કે જેણે એના સમયની અંદર આવા વન્યજીવોના રક્ષણાર્થે કાયદા બનાવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે. નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની વિગતો સામેલ કરેલી છે, જે આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે, એમાં શું શું આવે,
એ સમજી ગયા છીએ. તમને પણ યાદ હશે કે અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જ્યારે નાગરિકોના ફરજો અદા કરવાની હોય, એ ફરજો પ્રત્યે દરેક નાગરિકનું ધ્યાન દોરવામાં આવેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવી છે. 2014ની દ્રષ્ટિએ આ વાત થાય છે. 503 અભયારણ્ય એટલે વન્યજીવ અભયારણ્ય, 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના થઈ છે. જે પૈકીની 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે. 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો, 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર અને એ છે કચ્છમાં. જેના અસ્તિત્વ માટે જે તે જો વિનાશના આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી છે, જેમાંથી કેટલીક વન્યજીવ પરીક્ષણ પરિયોજનાઓ આ મુજબ એટલે કે નીચે મુજબ છે. એમાં સૌથી પહેલી આવે છે વાઘ પરિયોજના, એટલે કે પ્રોજેક્ટ ટાઈગર. બરાબર, પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત શું કહેવામાં આવ્યું છે કે દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના એટલે 1973માં નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી, જે અંતર્ગત 48 વિસ્તારો હાલ આવરી લેવાયા છે. એટલે અહીંયા એવી માહિતી આપેલી છે કે 1973ની અંદર આ યોજના આવી હતી, જોકે 1972-73નો આ સમયગાળો છે. અહીંયા એક બીજી વાત કરેલી છે કે એક સમયે સિંહ એશિયાઈ ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા એમ કહી શકાય કે માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972થી ગીરમાં યોજના શરૂ કરાઈ હતી, જેને આપણે કહી શકીએ કે આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગર પરિયોજના એમ કહી શકાય, તો ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણાવી શકાય એમ છે. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે આ જે વન્યજીવો જે છે એ વન્યજીવોના સંરક્ષણાર્થે કેવા કેવા સરકાર દ્વારા પગલાં લેવામાં આવેલા છે, અને એ પગલાંના કારણે આજે એ જે વન્યજીવોની સંખ્યા છે એ ઘણી બધી થઈ ગઈ છે. એક ઉદાહરણના અર્થમાં લઈએ તો આજે વાઘની સંખ્યા સમગ્ર ભારતમાં 450 કરતાં વધુ વાઘો પણ અસ્તિત્વમાં ધરાવે છે, અને સિંહોની પણ એમ કહી શકાય કે ગીરમાં સારી એવી સંખ્યા થઈ ગયેલી જોવા મળે છે, અને એ આંકડાકીય માહિતી પણ પ્રશંસનીય છે. કારણ કે સિંહોની એક સમયે સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. તો આ સરકારે જો એને કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડ્યું ન હોત તો આજે એ નામશેષ થઈ ચૂકેલા હોત. ત્યારબાદ આપણે જોઈએ કે વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણ જનતાનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ બનવું પડે અથવા તો પ્રયાસો કરવા પડશે. હવે આપણે વાત કરીએ કે અહીંયા એક વાત આપણને જાણવા મળી કે સરકારે એના હસ્તક જે હતું એ બધું કરી ચૂકેલું છે, પણ સરકારના કરવાથી અને કહેવાથી કશું નહીં થાય. જ્યાં સુધી કોઈ નાગરિક પોતાની નૈતિક ફરજ સમજે અને વન્યજીવો પ્રત્યે અનુકંપા દાખવશે નહીં ત્યાં સુધી આ બધા જે કાયદા છે એ કાયદા જ રહેશે, એના કોઈ ફાયદા નહીં થાય. એટલે દરેક વ્યક્તિએ આજુબાજુમાં પોતાના ઘરની જે આવા મૂંગા અને અબોલ ઢોર જે છે, પ્રાણીઓ છે કે પશુઓ કે પક્ષીઓ છે, એના પ્રત્યે અનુકંપા દાખવી અને એની
વિકાસ માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ. હવે આપણી પાસે એક માહિતી આપેલી છે અને માહિતીમાં લખેલું છે કે આટલું જાણવું ગમશે. તો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની આ માહિતી આપવામાં આવેલી છે કે ગુજરાતનો જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એનું ક્ષેત્રફળ કેટલું છે, એમાં સ્થાપના ક્યારે થઈ અને એમાં કયા કયા મુખ્ય પ્રાણીઓ આવેલા છે, એનો વિસ્તાર કેટલો છે, આવી બધી માહિતી એમાં આપણે મેળવવાની છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જેની સ્થાપના 1975માં કરવામાં આવી અને 258.71 ચોરસ કિમી વિસ્તારમાં એ ફેલાયેલો છે. ચોરસ કિમી 258.71. જિલ્લો કયો લાગુ પડે છે? તો કે જૂનાગઢ. અને મુખ્ય પ્રાણીઓ કયા કયા છે? તો કે સિંહ, દીપડો, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા અને મગર. ગીરની અંદર આટલા મુખ્ય પ્રાણીઓ જોવા મળે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે? તો કે જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. 258.71 ચોરસ કિમીમાં એ વિસ્તરેલો છે. સિંહ, દીપડો, ઝરખ, સાબર, ચિંકારા, મગર, ચિત્તલ વગેરે એમ કહી શકાય કે મુખ્ય પ્રાણીઓ છે. તો સ્વાભાવિક આપણે સમજી શકીએ છીએ કે 1975માં સ્થપાયેલ આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આજે સિંહની સંખ્યા ખાસી એવી થઈ ચૂકેલી છે. એ પહેલાં એમ કહી શકાય કે એની સંખ્યા 100 કરતાં પણ નીચે ગઈ જતી રહી હતી. ત્યારબાદ નંબર 2 પર આવે છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જે આપણે અહીંયા વેળાવદર પાસે આવેલ છે, જેને આપણે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખીએ છીએ અને એની સ્થાપના 1976માં થયેલી છે. તેનો વિસ્તાર જોઈએ તો 34.08 ચોરસ કિમી જેટલો છે. જિલ્લો જોઈએ તો ભાવનગર છે અને કાળિયાર, વરુ, ખડમોળ અને ઘોરાડ આ બધા જ એમ કહી શકાય કે પક્ષીઓ તેમાં રહે છે અને એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવેલું છે ભારત સરકાર દ્વારા. ત્યારબાદ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે 1979માં જે 23.99 ચોરસ કિમીમાં વિસ્તરેલો છે, જિલ્લો લાગુ પડે છે નવસારી. એમાં દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોશિંગા આ પ્રકારના પ્રાણીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જે 1982માં જેનું એમ કહી શકાય કે ચોરસ કિમી ક્ષેત્રફળ જે 162.89, જેનો જિલ્લો લાગુ પડે છે કચ્છનો અખાત એટલે જામનગર. અને સમુદ્રી ઘોડા, કોરલ, જેલી ફિશ, ઓક્ટોપસ, ઓયસ્ટર, ડોલ્ફિન અને ડુગોંગ આ પ્રકારના દરિયાઈ જીવોનું સરકાર દ્વારા સંવર્ધન અને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 18 વન્યજીવન વિશેની સમગ્ર ચર્ચા પૂર્ણ કરીએ છીએ. પણ એ પહેલાં આપણે ખાસ કરીને જે મુદ્દા વિશે સમજ્યા એ મુદ્દાનું ફરી એકવાર રિવિઝન કરી લેવાનું ખૂબ જરૂર છે, કારણ કે પુનરાવર્તન કરવાથી આપણી જે રહી ગયેલી કચાશ પણ દૂર થઈ જાય છે. તો આ લેક્ચરની અંદર આપણે વન્યજીવ સંરક્ષણના ઉપાયો કેવા કેવા છે એના વિશે વાત કરી. વન્યજીવનના ઉપાયો પછી આપણે જોયું કે વન્યજીવનનો જે ગુજરાતમાં જે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે વાત કરી અને આ રાષ્ટ્રીય ઉદ્યાનના ક્ષેત્રફળ વિશે, કયા પ્રાણીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરાય છે એ, તેની સ્થાપના કેટલી અને તે કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે વગેરે જેવી માહિતી આપણે મેળવી છે. એના પહેલાં આપણે વાત કરી કે વન્યજીવન જે છે એ વન્યજીવનને નાશ કરનારનું મુખ્ય કયું પરિબળ છે? તો કે માનવ. અને કાળા માથાના માનવી એમ સમજે નહીં એટલે સરકાર દ્વારા કાયદા પણ બનાવવામાં આવેલા છે. અને અહીંયા એમ કીધું છે કે સમ્રાટ અશોકના સમયમાં પણ વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા ઘડવામાં આવેલા હતા. એટલે આમ જોયું તો પ્રાચીન કાળથી જ વન્યજીવોના સંરક્ષણાર્થે સરકારે એ જે તે સમયની સરકારે કંઈક ને કંઈક પગલાં લઈ અને એને સંરક્ષણ પૂરું પાડેલું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા લેક્ચરની અંદર જે વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે, આશા રાખું છું કે આ તમામ મુદ્દાઓ તમે સારી રીતે સમજાશો, એનું દૃઢીકરણ પણ સારી રીતે કરશો.
તો આમ તમામ મુદ્દાઓનો અભ્યાસ અને આ પ્રકરણને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ.